ચોમાસામાં મોટા ભાગે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે, પરંતુ છેલ્લા 10 દિવસથી સિવિલમાં આંખ આવવાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। 3 દિવસમાં માત્ર સિવિલ હોસ્પિટલમાં જ રોજના 50 થી 75 કેસ નોંધાઈ ગયા છે। ભરૂચમાં છેલ્લા અઠવાડિયાથી આ ખાવાના કેસ દેખાઈ રહ્યા છે, જેમાં છેલ્લા 3 દિવસમાં આ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। સિવિલ હોસ્પિટલમાં આવેલ આંખની ઓપીડીમાં હાલ આંખ આવવાના દર્દીઓથી ફૂલ દેખાઈ રહી છે। રોજ 50 થી 75 કેસ સામે આવી રહ્યા છે। આંખના ડિપાર્ટમેન્ટ હેડ ડૉક્ટર શ્વેતા કોસમિયાએ જણાવ્યું હતું કે હાલ શહેરમાં આંખના કેસોમાં વધારો થયો છે। આ વાયરલ ઇન્ફેક્શન હોવાના કારણે ખૂબ જ ઝડપથી ફેલાય છે। એડિનો વાયરસ, ઇકો વાયરસ, કોકાઈ વાયરસ અને ફ્લૂ જેવા ઘણા વાયરસથી કન્ઝેટિવ વાયરસ થાય છે। નમસ્કાર, હું ડૉક્ટર શ્વેતા કોસમિયા, ઓફ્થેલ્મોલોજિસ્ટ એન્ડ અસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ઓફ્થેલ્મોલોજી ફ્રોમ KMCRI મેડિકલ કોલેજ ભરૂચ। મેડમ, હાલની અંદર જે આંખો આવવાના કેસો છે તેમાં વધારો થયો છે, તેની પાછળનું કારણ શું છે? આ જે હમણાં કન્જક્ટિવાઇટિસ, મતલબ કે એડિનોવાયરસ કન્જક્ટિવાઇટિસ, એ એક એપિડેમિક ફેલાયો છે। આ કન્જક્ટિવાઇટિસ માઇક્રો ડ્રોપલેટ્સ અથવા વારંવાર આંખ અડવાથી થાય છે, અને આ એક બહુ જ ફાસ્ટ સ્પ્રેડ છે વાયરસનો, પણ એની સિવિયરિટી એટલી વધારે નથી। 5 થી 6 દિવસમાં ડ્રોપ્સ નાખવા પછી પેશન્ટ સારા થઈ જાય છે, અને આ કન્જક્ટિવાઇટિસ એટલે કે આંખ આવે છે એની સાથે સાથે પેશન્ટને ખાંસી, શરદી, તાવ, અમુક પેશન્ટમાં હમણાં લાસ્ટ 2-3 દિવસથી ઉલટી અને લૂઝ મોશનના પણ સિમ્ટમ્સ દેખાય છે। લગભગ અમને ગયા અઠવાડિયામાં અરાઉન્ડ દરરોજ 10 થી 20% જેટલા કન્જક્ટિવાઇટિસના પેશન્ટ હતા, જે હવે વધીને આ અઠવાડિયામાં લગભગ 80 થી 90% ઉપર થઈ ગયા છે। લગભગ આખી ઓપીડી અમારી કન્જક્ટિવાઇટિસની જ હોય છે મોટા ભાગની। મેમ, આ જે રોગ થાય છે, જે આંખો આવવાનું કારણ હોય છે, તેની પાછળ દર્દીએ શું સાવચેતી રાખવી જોઈએ? તો સૌથી પહેલાં અગર અમારા પેશન્ટને આંખ લાલ થાય છે અથવા તો પાણી આવે કે આંખ દુખે, તો સૌથી પહેલાં નજીકના ઓફ્થેલ્મોલોજિસ્ટ, મતલબ કે આંખના ડૉક્ટરનો સંપર્ક કરવો અને એમની સલાહથી ટીપા નાખવા। બીજું, અગર આંખ આવી છે તો પાણી આવે આંખમાંથી તો ટિશ્યુ પેપરથી નૂછવું અને ડસ્ટબિનમાં ટિશ્યુ પેપર ડિસ્પોઝ કરવા। આંખમાં ખંજવાળ આવતી હોય તો ઠંડા અથવા ગરમ કપડાનો શેક કરો, હાથ ધુઓ વારંવાર, સેનિટાઈઝ કરો। સ્કૂલમાં નાના છોકરાઓને અગર થઈ શકે તો સેનિટાઈઝર આપો અને છોકરાઓને પણ સલાહ આપો, કારણ કે મોટી સંખ્યા સ્કૂલ છે, હોસ્ટેલ છે, હોસ્પિટલ છે, એવી લાર્જ ગ્રુપ પીપલ જ્યાં બી હોય છે ત્યાં વસ્તુ વધારે સ્પ્રેડ થતી હોય છે। મેડમ, આ દર્દીઓ જે આવે છે તેમને તમે શું સલાહ આપવા માંગો છો, શું ન કરવું જોઈએ તેમણે? તો હું કહીશ કે પેશન્ટ પોતે ફાર્મસી સ્ટોર પર જાય છે અને ડ્રોપ્સ લઈ આવે છે, એ મોટાભાગના ડ્રોપ્સમાં સ્ટીરોઇડનું કન્ટેન્ટ્સ હોય છે, જે આંખ માટે સારું નથી અને આ કન્જક્ટિવાઇટિસને વધારે છે। તો હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ ફાર્મસીથી પોતે ડ્રોપ્સ ના લેવ, અને મંટોડું, ગુલાબજળ, માટી એવી કઈ બી વસ્તુ આંખ પર લગાડવી નહીં, અને સાથે વારંવાર આંખ ખંજવાળવી નહીં અને હાથ લગાવો નહીં આંખ પર। મેમ, લોકો જાહેર સ્થળો પર પણ જાય છે, પિક્ચરો પણ જોવા જાય છે થિયેટરમાં, તો તેવા દર્દીઓને તમે શું કહેવા માંગો છો? હું કહીશ કે હમણાં જેટલું બને, અગર ઇમરજન્સી હોય તો બહાર જાઓ અને જેટલું તાળી શકો એવી જગ્યા પર જવાનું તો સારું।